नमस्कार विद्यार्थी मित्रों, श्री कड़ुबाई विराणी कन्या विद्यालय राजकोट वती हूँ पारस पांसुरिया रीड टू द ह्यूमन रोबोट एनो आ थर्ड लेक्चर। आगळ पहला बे लेक्चर में आपणे जोयुं के रामसिंह नामनो रोबोट जे छे एना मालिक एटले के प्रेम चोपड़ा ए ज्यारे सौ प्रथम रोबोट खरीदवा माटे जाए छे तो त्याना रहेला सेल्समेन साथे ते एक रोबोट ने जुए छे, एने आवकारे छे अने पछी सेल्समेन छे एने बधी गुणवत्ता एना जे बधा फीचर्स कही शकाय के फीचर्स छे एने वर्णवे छे, जेमा बधा फीचर्स मां खास करीने जे एना नियमो छे के रोबोट कई रीते कार्य करे छे अने कया सिद्धांत पर कार्य करे छे। सिद्धांत मां एक ज सिद्धांत एने पसंद आव्यो, एने रोबोट खरीदवा माटे दस्तावेज पर सही करी। रोबोट पासे अलग अलग जे आपणे क्रिया कहीए तो करियाणानी वस्तुओ लावी, पछी फ्रूट खरीदी आपवू, पैसानुं चूकवणू करवू, एवुं आपणे पार्ट वननी अंदर जोयुं। पार्ट टूमां आपणे जोयुं के प्रेम चोपड़ा छे पछी एनो दुरुपयोग करवा लागे छे, एटले के एनी पासे किंमती घरेणाओ सोनाना तेमज हीरा जड़ित रत्नों अलग अलग जे बधी प्राचीन वस्तुओ छे जेनी खूब किंमत होय बजार मां एवी वस्तुओ ए चोरी करावे छे। पण एक दिवस एक फ्रूट वेन्डरना ध्याने आवी जाय छे के वात बधाना कान सुधी पहोंचे छे अने रोबोट छे एक वखत चोरी करता पकड़ाई जाय छे। ज्यारे प्रेम चोपड़ाए दरमियान पोते त्यांथी भागी जाय छे, परंतु कोर्टमां रोबोटने हाजर करवामां आव्यो अने कोर्टनी कार्यवाही शुरू थाय छे, जेमां हजी तो प्राथमिक दलीलो आपणे જોઈ અને પછી જજ સાહેબ એમ કહે છે કે ભાઈ તમે તમારી દલીલ છે એ આગળ વધારી શકો, એટલે કે કાઉન્સેલ ગોયલ નામના વ્યક્તિને કહે છે કે ભાઈ તમે તમારી દલીલ આગળ ચાલુ રાખી શકો। હવે જે આપણે આજે ત્રીજા પાર્ટમાં જોવા જઈ રહ્યા છીએ એમાં કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, કાઉન્સેલ ગોયલ છે એ રામસિંગ રોબોટ તરફ ફર્યા, એના તરફ ફરીને પ્રશ્ન કરે છે હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી। એટલે કાઉન્સેલ ગોયલે ટૂંકમાં પૂછ્યું કે ભાઈ તારા માલિક કોણ છે। અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, એક ડલ ઝાંખી બ્લુ લાઇટ ફ્લેશ થાય છે, ઝબકે છે, એટલે ઝબકે લાઇટ ઝબકે છે। એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ, વિરિંગ સાઉન્ડ એટલે હવામાંથી કોઈ વસ્તુ, દાખલા તરીકે હવામાં આપણે લાકડી વીંજતા હોઈએ, હવામાં આપણે કાંઈ દોરીમાં પથ્થર બાંધીને ફેરવતા હોઈએ અને જે અવાજ આવે એવા પ્રકારનો અવાજ થોડીવાર માટે, ક્ષણ માટે, મોમેન્ટરી ક્ષણિક અવાજ આવે છે। ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા, રોબોટ પોતાના કર્કશ અવાજે સ્ક્વેક એવા અવાજે પ્રેમ ચોપડા એવો જવાબ આપે છે। વોટ ડીડ યુ ડૂ ફોર પ્રેમ ચોપડા, મિસ્ટર પ્રેમ ચોપરા, એટલે વકીલે પ્રશ્ન પૂછ્યો, ત્યાં બોલનાર તરીકે નામ નથી આપ્યું પણ એ પ્રશ્ન છે એ આપણને ઉપરની દલીલને ઉપરની વાતચીતને ધ્યાને લેતા ખ્યાલ આવી જાય। કાઉન્સેલે પ્રશ્ન કર્યો કે ભાઈ પ્રેમ ચોપડા માટે તું શું કરે છે, એટલે કે તું એના માટે શું કામ કરે છે। અપોઝ, થોડીવાર માટે રોબોટ અટકે છે। અવિર, વળી પાછો કંઈક ઘોંઘાટ, જે આપણે ઘોઘરો અવાજ કહીએ, રેડિયોનું સ્ટેશન છે એ પકડાતું ન હોય અને જે રીતનો અવાજ આવે એ રીતના અવાજ આવે છે। તેનો મેટાલિક આન્સર, પછી રોબોટ એના અવાજમાં કહે છે ક્લિનિંગ, એટલે કે એના માટે સાફ સફાઈ કરું છું। મોઈંગ ધ લોન, લોન એટલે ઘાસ, એ આગળ આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા, મો એટલે કટ કરવું, કાપવું, સમારવું। વોશિંગ એટલે કે કપડાં ધોવા, વાસણ ઉટકવા, એવું કંઈ પણ કામ એમ। ડુઈંગ ડિશિસ, ડિશિસ છે બનાવવી, મતલબ વાનગી બનાવવી। શોપિંગ, ખરીદી કરી આપવી,
આવું બધું કામકાજ કરે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 ડેઝ. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. આ બધું બોલે છે ત્યારે અહીંયા આપણે જોયું ડોટ ડોટ આપેલા છે, એનો મતલબ કે કાઉન્સેલ ગોયલ એને ઇન્ટરપ્ટ કરે છે, મતલબ કે અધવચ્ચે અટકાવે છે. એને એને પૂછે છે રિકોલ યાદ કર, ડિટેલ યાદ કર. શેની ડિટેલ? તો કે યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 ડેઝ, છેલ્લા 10 દિવસની, સોરી 6 દિવસની તારી પ્રવૃત્તિને યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે મેમરી ટેપ છે એ ચાલે છે. એન્ડ મોનોટોનસલી, મોનોટોનસલી મતલબ એક સરખી રીતે જ ચાલે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એક સરખી રીતે મતલબ આપણે જેમ કહીએ કે તમે ફેરવી ફેરવીને 10 પ્રશ્નો પૂછો તો સામેવાળી વ્યક્તિનો ફરી ફરીને એક જ જવાબ મળે છે, એને મોનોટોનસલી કહેશું. એક સરખા જ જવાબ આપે છે. શું કહે છે? બૂટ્સ, બૂટ સ્પેસ જે આપણે કહીએ છીએ કારમાં, ડિક્કી જેને કહીએ, જ્યાં આપણે સામાન ગોઠવીએ મૂકીએ છીએ, એ ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, ગ્રોસરી બધી ખાલી કરી એટલે કે ઉતારી. શટ ધ બૂટ, અને પાછું ડિક્કી બંધ કરી. ટર્ન્ડ, પાછો ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ, ત્યાંથી હું 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, અને ડાબી તરફ, મારી ડાબી તરફ ક્યુરિયો શોપ, મતલબ આગળ આપણે જોયું ક્યુરિયો ડીલર્સ. ક્યુરિયો ડીલર્સ મતલબ પ્રાચીન વસ્તુ વેચનાર લોકો, એટલે કે પ્રાચીન વસ્તુ વેચતી દુકાનની દુકાન ડાબી બાજુ જોવા મળે છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યાં મને કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળે છે, એટલે કે બીપ બીપ સાઉન્ડ કે એવું કંઈ આવતું હશે. પછી બ્લેન્ક એટલે કે કંઈ આવતું નથી, વચ્ચે થોડી વાર માટે, જે આપણે ઘણી વખત ટીવીમાં ને એમાં જોતા હોય તો ત્યારે વચ્ચે એ બીપ સાઉન્ડ આપણને થોડો લાંબો એકાદ સેકન્ડ માટે સંભળાય એવી રીતના વચ્ચે આવે છે. મૂડ લેફ્ટ, વળી પાછી વાત આગળ કરે છે. ડાબી તરફ વળ્યો. ટર્ન, પાછો ફર્યો. 20 સ્ટેપ્સ, ત્યાંથી પાછો 20 સ્ટેપ્સ, 20 ડગલા ચાલ્યો, એટલું કન્ટિન્યુ બોલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ, આ ક્ષણે કાઉન્સેલ એને આદેશ આપે છે, વકીલ છે એને કહે છે સ્ટોપ, અટકી જા, રિવર્સ, પાછો આવ. આપણે જેમ કાર રિવર્સ લઈએ અને ટેપ રેકોર્ડરમાં એકનું એક સોંગ, સીડી પ્લેયરમાં એકનું એક સોંગ વગાડવા માટે રિવર્સ લઈએ, બરાબર, ફોરવર્ડ, અને એ જે આપણે રિવર્સ કરીએ છીએ મતલબ પાછું, એન પ્લે, અને પછી પાછું આગળ, પ્લે કર મતલબ કે આગળ બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ફરી પાછો ઓબ્વિયસ પોઝ, એટલે જ્યાં પહેલાં અટક્યો હતો એવો જ એક સ્વાભાવિક પોઝ એ અટકે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ જે મળે છે એને બીપ બીપ સાઉન્ડથી કે કંઈ પણ, ત્યારબાદ એ ફરી પાછો એ જ રીતે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક પાછો વિરામ લે છે, અટકે છે. કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, કાઉન્સેલ ગોયલે ટેપ બંધ કરી, એટલે કે ટેપ બંધ કરીને અટકાવે છે. નોટિસ ધ પોઝ, જજ સાહેબને વિનંતી કરે છે કે ભાઈ આના પર તમે ધ્યાન આપો, નોંધ લો. યોર ઓનર, નોટિસ ધ પોઝ યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કે રોબોટ છે એ કંઈક એક્શન દર્શાવતું નથી, મતલબ કે અહીંયા જે આપણને બ્લેન્ક આપ્યું હતું એ પોઝ હતો. પોઝ મતલબ ત્યાં એ કંઈ બોલતો નથી. વળી પાછો મૂડ લેફ્ટ, એવું જ પાછું ક્યાં થાય છે? તો કે જ્યારે ફરી વખત એને બોલવાનું કહેવામાં આવે છે, એટલે કે કાઉન્સેલ એને અટકાવે છે અને એમ કહે છે ફરીથી બોલ, ત્યારે પણ ઓબ્વિયસ પોઝ આવે છે, સ્વાભાવિક, જે ઉપર અટકો તો એ જ રીતે અટકે છે. એટલે એને એક પોઈન્ટ મળી જાય છે દલીલ કરવા માટે, પોઈન્ટ મળે છે અને જજ સાહેબને એની નોંધ લેવા માટે જણાવે છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કોઈક કાર્ય અહીંયા દર્શાવેલ નથી.
મતલબ કે ઇન્સ્ટ્રક્શન જે મળી એ અહીંયા દર્શાવતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કે ભાઈ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, તને આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. એટલે કાઉન્સેલે રામસિંગને ફરી પાછો બે પ્રશ્ન પૂછે છે કે ભાઈ સૂચના શું હતી અને સૂચના આપનાર કોણ હતું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, એટલે રોબોટે જવાબ આપ્યો. હી રિસ્પોન્ડેડ, રિસ્પોન્ડ એટલે પ્રત્યુત્તર આપવું. ઇન્ફોર્મેશન કોઈને રિવીલ કરવાની, દર્શાવવાની મનાય છે. બટ વાય, વકીલે પૂછ્યું, પરંતુ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ છે એ કોઈ દિવસ એના માલિકને હુકમનો અનાદર કરે નહીં, એવું એ કહે છે. તો વકીલ કહે છે, સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ, કે તો પછી સેવરલ પીપલ, ઘણા લોકો, સફર્ડ, સફર એટલે અહીંયા પીડાવું નહીં, બરાબર, એને ભોગવવું પડશે. શું ભોગવવું પડશે? લોસીસ એટલે નુકસાન ભોગવવું પડે છે. હુ હેવ સફર્ડ લોસીસ, જેમણે નુકસાન ભોગવ્યું છે, વિલ બી હાર્મ્ડ, તો એવા કેટલાય લોકોને નુકસાન જશે કે જેણે નુકસાન ભોગવ્યું છે, એવા ઘણા લોકોને એ નુકસાન વેઠવું પડશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, જો તું આ સૂચનાઓ જણાવીશ નહીં, રિપોર્ટ નહીં કરે, તો ઘણા લોકોને એ નુકસાન વેઠવું પડ્યું છે, એ ઘણા લોકો દુઃખી થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, ફરી પાછું પ્રશ્ન પૂછે છે, તે સૂચનાઓ શું હતી? કાઉન્સેલ ગોયલ પર્સ્યુએડેડ, કાઉન્સેલ ગોયલ છે એ આગ્રહ કરે છે, આગ્રહપૂર્વક પૂછે છે કે ભાઈ એ સૂચનાઓ શું હતી, તું કે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, તો પહેલાં એમ કીધું કે એના માલિકને અનાદર કરતો નથી, એટલે વકીલે ઊંધો કાન પકડાવ્યો અને કહે છે કે જો તું સૂચના નહીં કે તો ઘણા લોકોને, જેને વસ્તુઓ ચોરાય છે એને નુકસાન જશે, તો તું કે. તો રોબોટ ફરી પાછો એનો જવાબ આપે છે કે લોકોને નુકસાન પહોંચાડો, રોબોટ છે એ કોઈ દિવસ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસિંગ યાંત્રિક રીતે જવાબ આપતા કહે છે. મેની મેની પીપલ હેવ સફર્ડ, કે ઘણા ઘણા લોકો છે એમાં દુઃખી થયા છે, મતલબ કે એનાથી અસર પામ્યા છે, એની દુકાનમાં ચોરી થઈ છે, એવા લોકો નુકસાન વેઠ્યું છે. સ્પીક અપ, તું બોલ. રામસિંગ 070, કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કેવી રીતે સહી સેન્ટેન્સ જોજો. મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ, કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. આ રીતે હશે કે ઘણા ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે રામસિંગ. આ રીતે વકીલ છે એ દરેક શબ્દ પર ભાર મૂકતા બોલ્યા. નો નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા છે એ નર્વસ થઈને, મતલબ કે ગભરાઈને કહે છે, નહીં રામસિંગ. બટ ધ જજ વોર્ન, પરંતુ જજ છે એ ચેતવણી આપે છે. કીપ ક્વાયટ, ચૂપ રહો. એટલે જજ સાહેબે એને તરત જ એવું કહે છે કે ભાઈ ચૂપ રહો, એમ શાંત રહો. કમોન રામસિંગ 070, ધ જજ સેડ. એટલે જજ સાહેબે, રોબોટ છે એ આ રીતે બોલે છે, વચ્ચે બોલે છે અને ત્યારે જે આપણે ઘણી વખત કોર્ટમાં છે એન્દ્રો અંદર વાતચીત શરૂ થઈ જાય, બરાબર, જ્યારે વકીલ છે એ એને ભારપૂર્વક આવી રીતે પૂછતા હોય, એટલે જજ સાહેબ જે ત્યાં આપણે જોયું છે કે લાકડાની હથોડી છે એ ટપારતા હોય, પછાડીને સાયલેન્સ સાયલેન્સ એવું કહેતા હોય, એટલે અહીંયા આપણે એ રીતે કહ્યું. કમોન રામસિંગ 070, અને એને કહે છે કે રામસિંગ બોલ તું તારે. રામસિંગ 070 ઝર્કડ હિઝ
હેડ લેફ્ટ, રામસિંહે ડાબી તરફ જર્ક કરીને આંચકો મારીને ડાબી તરફ જુએ છે, મતલબ જજ સાહેબ તરફ જુએ છે, ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને પછી જજ સાહેબ તરફ જમણી તરફ ફરીને જુએ છે, એટલે કે જર્ક મારીને પહેલાં ડાબી તરફ કોણ બેઠું હશે, તો કે એના માલિક જે પ્રેમ ચોપડા છે, અને પછી જર્ક મારીને પાછો જજ સાહેબ તરફ ફરીને જુએ છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ, ઇન્ડિકેટ એટલે દર્શાવવું. શું દર્શાવે છે? ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. ટેપ એટલે પટ્ટી, જૂની જે ઓડિયો ટેપ કે વિડીયો ટેપ હતી પહેલાંના સમયમાં, એ જ્યારે અટકે, હેમ્પર થાય, મતલબ વચ્ચે અટકતું હોય, હેમ્પરિંગ સાઉન્ડ કહેવાય એને. કંઈ હલનચલન અટકતું હોય, એટલે કે એ ટેપ ફરતી હોય, એ અટકતા ફરતી હોય, એવી રીતના એ ક્લિકિંગ સાઉન્ડ સંભળાય છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. કોશન એટલે ચેતવણીના સિગ્નલ, એ જામ થતા એટલે કે બંધ થતા અટકે છે, સંભળાય છે. ક્લિક ક્લિક અવાજ આવ્યો અને ચાલતી ટેપ અટકવાનો એ નિર્દેશ કરે છે. નિર્દેશ કરવો, ઇન્ડિકેટ એટલે દર્શાવે છે. અને બીપ બીપ સાઉન્ડ, અને બીપ બીપ સાઉન્ડ જે છે એ એવી રીતના અવાજ આવતા ચેતવણીના સિગ્નલ બંધ થઈ જાય છે. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, સોરી, ધ ક્રેકલિંગ સાઉન્ડ. તરત જ ત્યાં ક્રેકલિંગ, એક મોટો અવાજ સંભળાય છે. ક્રેક એટલે જે મોટેથી કંઈક તિરાડ પડવી, એનો અવાજ સંભળાય એ રીતના એક ક્રેકલિંગ સાઉન્ડ, એવો ક્રેકલિંગ અવાજ, જે મોટો અવાજ છે એ સંભળાય છે. એન્ડ ઇન્ડિગો લાઇટ, બ્લુ રંગની લાઇટ, ઇન્ટેન્સિફાઈડ, એ તેજ થાય છે. અ રેડ લાઇટ ફ્લેશડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ, સિગ્નલિંગ ડેન્જર. અને ડેન્જર ભય દર્શાવે છે. શું દર્શાવે છે? ભય, સિસ્ટમ બંધ એટલે ડેન્જર. સિસ્ટમ, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, એ આપણે જોયું તો એ બંધ થાય છે, એવું એ ભય દર્શાવે છે. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબકે છે. અને ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ, આવું દર્શાવે છે. ટાઇની શટર્સ, ટાઇની શટર્સ એટલે નાના નાના શટર, જે દુકાનના શટર આપણે કહીએ, બારી જેવું. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને એની છાતીમાં રહેલ નાના બારી જેવા શટર છે એ ખુલી જાય છે, ડિસ્પ્લે કરે છે, સ્મોલ ટીવી સ્ક્રીન જેવું ડિસ્પ્લે કરે છે, સ્ક્રીનમાં કંઈક ફ્લેશ કરે છે, ડિસ્પ્લે કરે છે, દર્શાવે છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ વિઘટન પામે છે. વિઘટન પામવું એટલે બંધ થવું, છૂટું પડવું. રામસિંહ રોબોટ હેઝ, સોરી, હેડ ડિફ્યુઝડ. રામસિંહ રોબોટ છે, નષ્ટ થઈ ચૂક્યો હતો, નાશ પામ્યો હતો, જે આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સનો સેલ્સમેન પણ ત્યાં હાજર હશે, એ દુઃખ સાથે કહે છે. ક્રાય એટલે કે ચીસ પાડીને કે દુઃખ વ્યક્ત કરતાં કહીએ ત્યારે આપણે ક્રાય શબ્દ બોલીએ. ક્રાય એટલે રડવાના અર્થમાં જ હોય એવું જરૂરી નહીં. હી ઇઝ ડિફ્યુઝડ, કે રોબોટ છે એ મૃત્યુ પામ્યો. ડિફ્યુઝ મતલબ બંધ થવું, રોબોટનું કાર્ય કરવાનું બંધ થવું, મતલબ કે જેમ માણસ કામ કરતો બંધ થાય, એનું હૃદય કામ કરતું બંધ થાય, તો આપણે એમ કહીએ કે મૃત્યુ પામ્યો. હી ઇઝ ડેડ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ, અને ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. હશ, શાંતિ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. સાયલેન્સ એટલે શાંતિ. ન્યાયાલયમાં છે શાંતિ જળવાઈ રહી, મતલબ કે શાંતિ છે
છવાઈ ગઈ. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સેલે ફરી વખત ગળું ચોખ્ખું કરતા, મતલબ કે પોતે ખોખારો ખાઈને એ રીતે બોલે છે, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને નથી તો નાઇધર નાઇધર નોર આઈધર ઓર આપણે ભણીએ છીએ, બસ એ જ નાઇધર પણ અહીંયા નકાર અર્થમાં, નથી તો એ પોતાના માલિકને પણ અનાદર કરતા, મતલબ કે એનું કહ્યું કરે છે, એના આજ્ઞાની બહાર વર્તતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. અને પહેલી સૂચનાઓ જે પ્રેમ ચોપડા દ્વારા આપવામાં આવી છે એ દર્શાવાઈ નથી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. અને એ પોતાના અસ્તિત્વ માટે, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, પોતાના અસ્તિત્વ માટે જોખમરૂપ નીવડ્યું અથવા તો નીવડે છે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. કોના માટે? પોતાના માટે, એટલે રોબોટના જીવન માટે એ ખતરારૂપ નીવડે છે. ઇફ હી રિવીલ ધેમ, જો એ રહસ્ય જણાવી દેશે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માલિકનો અનાદર કરશે. ઇફ હી ડીડ નોટ, અને જો એ નહીં કહે, એટલે કે રહસ્ય નહીં જણાવે કોઈને, હી વુડ હાર્મ અધર્સ, તો કેવું થશે? તો કે બીજા લોકોને નુકસાની જશે. એટલે સિદ્ધાંતો આપણે ત્રણ ભણ્યા, એમાં શું હતું? તો કે રોબોટ છે એ કોઈ દિવસ એના માલિકનો અનાદર કરતા નથી. બીજું કે ક્યારેય રોબોટ છે એ બીજા લોકોને નુકસાન પહોંચાડતા નથી, હ્યુમન્સને નુકસાન પહોંચાડતા નથી. અને ત્રીજું, પોતાની જાતને નુકસાન પહોંચાડતા નથી. એટલે અહીંયા શું થયું? ઇફ હી ડીડ નોટ, હવે જો રહસ્ય નહીં જણાવે, બરાબર, તો હી વુડ હાર્મ અધર્સ, તો રહસ્ય ન જણાવે તો હ્યુમનને, બીજા લોકોને નુકસાન જશે. અને જો રહસ્ય જણાવે તો માલિકનો અનાદર થશે. પહેલાં બે નિયમ છે એની વચ્ચે આપણે જે ધર્મ સંકટ કહીએ એવી સ્થિતિમાં રોબોટ મુકાયો છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ સંઘર્ષને કારણે રામસિંગનો અંત આવ્યો. મતલબ રામસિંગ તો આપણે આગળ જોયું કે ડિફ્યુઝ થઈ ગયો છે અને ડેડ છે એવું આપણે જોયું. તો રામસિંગનો અંત લાવવાનું કારણ શું? તો કે જો જણાવે તો એના માલિકને નુકસાન જાય, મતલબ કે એના માલિકનો અનાદર થાય, અને ન જણાવે તો બીજા લોકોને નુકસાન જશે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય. જૂઠું બોલવા કરતાં, એક રોબોટ જૂઠું બોલવા કરતાં તો શું પસંદ કરે છે? તો કે રોબોટ છે એ જૂઠું બોલવા કરતાં માનવીઓને ઈજા પહોંચાડવી અને દગો કરવાને બદલે નાશ પામવાનું પસંદ કરે છે. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે કે વફાદાર અથવા તો અનાદર કરવો, અનાદર કરવાને બદલે કે લોકોને દુઃખ પહોંચાડવાને બદલે એ શું પસંદ કરે છે? તો કે નાશ પામવાનું પસંદ કરે છે. ટ્રેસીસ ઓફ પેઇન. ટ્રેસ એટલે જોખમરૂપ, સોરી, ટ્રેસીસ એટલે નિશાનીઓ. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ. ટ્રેસીસ ઓફ પેઇન એટલે કે દુઃખની અણસાર ચહેરા પર છવાય છે, વકીલના ચહેરા પર દુઃખ છવાય છે, નિશાની દેખાય છે. ડિપ્રેશન માર્કડ એના ચહેરા પર હતાશા દેખાય છે. કોના ચહેરા પર? કાઉન્સેલ્સ ફેસ, કાઉન્સેલના ચહેરા પર. ધ જજ પોન્ડર્ડ ફોર વાઇલ. જજ થોડી વાર માટે પોન્ડર, વિચાર કરે છે. એન્ડ પ્રોક્લેમ્ડ, અને પ્રોક્લેમ કરે છે, પ્રોક્લેમ્ડ આપેલું છે, મૂળરૂપ પ્રોક્લેમ, જાહેર કરવું, અને જાહેર કરે છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ કોર્ટ પ્રેમ ચોપડાને ગિલ્ટી, દોષી જાહેર કરે છે. શેના માટે? થેફ્ટ, ચોરી માટે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બાવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. ત્યારે કાઉન્સિલ છે
પોતાની ફાઇલ ઊંચકે છે, લઈ જાય છે અને કોર્ટની બહાર નમીને, માથું નમાવીને, મતલબ કોઈ મૃત્યુ પામ્યું હોય તો આપણે ટીવીમાં ને એમાં જોતા હોઈએ કે ભાઈ પોલીસ ફોર્સમાં કે આર્મીમાં ને એમાં એ લોકો માથું નમાવીને થોડી વાર ઊભા રહીને માન આપે, જે મૌન પાડે, આપણે મૌન પાડતા હોઈએ, બસ એ રીતે વકીલ છે એ કોર્ટરૂમની બહાર ત્યાંથી માથું નમાવીને નીચું જોઈને જતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ત્રણેય લેક્ચરમાં જે આપણે લેસન પૂરું કર્યું એ આપને સમજાઈ ગયું હશે, અને ત્રણેય લેસનના પહેલા, બીજા અને આજે આ ત્રીજા ભાગના અંતે કેટલાક ક્વેશ્ચન્સ અને આન્સર્સ આપેલા છે. અહીંયા 1-7 અને 8-14 આ રીતના ટોટલ તમને 14 પ્રશ્નો આપેલા છે. આગળ ઉપર આપણે 22-23 બીજા પાર્ટમાં, એની પહેલાં 15-16 પ્રશ્નો આપણે પહેલા પાર્ટની અંદર, ટોટલ જે કંઈ આપણે અંદાજે ગણીએ તો 12-15ની એવરેજ પકડીને ચાલીએ તો 40-45 ક્વેશ્ચન્સ તમને આપેલા છે. દરેક જે પાર્ટ છે એ પ્રમાણે તમે જોશો તો એ તમને ક્વેશ્ચનના આન્સર ગોતવા સહેલા રહેશે, અને દરેક પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે રફ બુકની અંદર કેમ પ્રેક્ટિસ કરો તો પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચનના આન્સર તમને પૂછાય છે એમાં ખૂબ ઉપયોગી રહેશે. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. ચોક્કસ પ્રકારે કડવીબાઈ સ્કૂલની યુટ્યુબ ચેનલ છે એમાં તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો, જેથી કરીને તમને નવા નવા વિડીયોઝ, અલગ અલગ વિષયના વિડીયોઝ મળતા રહે એવી આશા સાથે હું પારસ પાનસુરિયા ફરી એક વખત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.